નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે ફ્લોરિકલ્ચરની. ફ્લોરિકલ્ચર એટલે કે ફૂલની ખેતી વિશે. જે બાગાયત વિભાગ છે, બાગાયત વિભાગમાં આમ જોવા જઈએ તો ચાર પ્રકારના વિભાગ પાડેલા છે, જેમાં ફળ, શાકભાજી, મરી મસાલા અને ફૂલ. જો એમ જોઈએ તો ફૂલનું છેલ્લા 10-15 વર્ષથી ધીમે ધીમે વાવેતર વિસ્તારમાં પણ 63% જેવો વધારો થયો છે, ઉત્પાદનમાં પણ 14% જેવો વધારો થયો છે, અને ઉત્પાદકતા એટલે કે પર હેક્ટરે જે ઉત્પાદન મળે એમાં પણ 10-12% જેવો વધારો જોવા મળે છે. હવે આમ જોઈએ તો ફૂલની ખેતી વર્ષોથી થાય છે. વર્ષોથી ફૂલની ખેતીને અલગ અલગ ધાર્મિક માન્યતાને હિસાબે અને અલગ અલગ આપણે મંદિરોમાં પૂજામાં વપરાતા હોવાથી ફૂલનું ઘણું બધું મહત્વનું સ્થાન છે. પ્રાચીન કાળથી જોવા જઈએ તો કે રામાયણ અને મહાભારત વખતે પણ ફૂલનો ઉલ્લેખ કરેલો છે. મતલબ કે ઈ જમાનામાં પણ ફૂલનું ઘણું બધું મહત્વ હતું. ત્યાર પછી ભારતમાં આપણે જોવા જઈએ કે 2000 વર્ષના ગાળામાં જ્યારે અલગ અલગ જ્યારે સામ્રાજ્ય હતા, મુઘલ સામ્રાજ્ય છે, અંગ્રેજ સામ્રાજ્ય છે, ત્યારે પણ ફૂલની ખેતીનું જોવા જઈએ તો પ્રાધાન્ય આપતા હતા. અત્યારે ભારતમાં જોવા જઈએ તો કે IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ બાગાયત વિભાગ એક અલગ ઊભો કરી, અને જેમ વાત કરી એમ ફળ, શાકભાજી, મરી મસાલા અને ફ્લોરિકલ્ચર, એમ ફ્લોરિકલ્ચરને છેલ્લા 10-15 વર્ષમાં ઘણું બધું પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આ જે હતી ફૂલની ખેતી, એમાં ફૂલની ખેતીમાં આમ જોવા જઈએ તો ભારતમાં જે હજારીગલ છે, જાસ્મીન છે, ગુલાબ છે, ક્રિસેન્થેમમ છે, ટ્યુબરોઝ છે, કે આ જે 5-6 ફૂલ 67% વિસ્તારમાં વાવેતર, 67% વિસ્તાર વાવેતર આ 5-6 ફૂલનું જ થાય છે. પછી એમાં જોવા જઈએ તો કે બે પ્રકારનું હોય છે, કે એક લૂઝ ફૂલોની ઉત્પાદન કરતા રાજ્ય અને કટ ફ્લાવરનું ઉત્પાદન કરતા રાજ્ય. તો લૂઝ ફૂલનું ઉત્પાદન કરવામાં આંધ્ર છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, મધ્યપ્રદેશ છે, આ બધા રાજ્યમાં લૂઝ ફૂલનું ઉત્પાદન વધારે થાય છે. કટ ફ્લાવરનું વાત કરીએ તો કે મહારાષ્ટ્ર છે, પશ્ચિમ બંગાળ છે, ઓડિશા છે, કર્ણાટક છે, આ બધા રાજ્યમાં કટ ફ્લાવરનું ઉત્પાદન થાય છે. હવે એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં ફૂલોનું પણ થોડું ઘણું યોગદાન ઘણું છે, કે 2021-22 જોવા જઈએ તો 771 કરોડનું એક્સપોર્ટ થયેલું છે. 2015-16 જોઈએ તો કે 550 કરોડનું એક્સપોર્ટ થયેલું છે. 2013-14 જોઈએ તો કે 450 કરોડનું એક્સપોર્ટ થયેલું. એટલે છેલ્લા 15 વર્ષથી આમ જોઈએ તો એક્સપોર્ટ ધીમે ધીમે ફૂલનું વધતું જાય છે. અને ફૂલનું જે આપણે કહીએ વેલ્યુ એડિશન, એટલે કે જેમ કે ગુલાબમાંથી ગુલકંદ બનાવવું, ગુલાબજળ બનાવવું, પછી જે ઓલું મોગરાનું છે, કોઈ સેન્ટ છે, અત્તર છે, આ બધી વસ્તુ બનાવી, આવો બધો ઉદ્યોગ છે કે એને પ્રોસેસિંગનો ઉદ્યોગ એ પણ વધતો જાય છે. એપેડા એટલે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એટલે કે એપેડા છે, એ સંસ્થા પણ આ બધા વસ્તુઓને ઘણું બધું પ્રોત્સાહન આપે છે. અને એક્સપોર્ટ કરવામાં આમ જોઈએ તો નેધરલેન્ડ છે, યુએસએ છે, યુનાઇટેડ સ્ટેટ અમેરિકા છે, જર્મની છે, જાપાન છે, આ બધા રાજ્યોમાં પણ આપણે ફૂલોનું ઘણું બધું એક્સપોર્ટ થાય છે. હવે કુલ જમીનનો વિસ્તાર આપણે જોઈએ તો કે 15.32 લાખ હેક્ટર જમીન છે, એમાંથી 19-20 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. એટલે આમ જોઈએ તો 1.3% જેવો વિસ્તારમાં જે ફૂલની ખેતી થાય છે. અને ફૂલમાં ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બધા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં વાવેતર થાય છે. એમાં ખાસ કરી અને જે છેલ્લા 10-15 વર્ષમાં મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એમાં ફૂલનું વાવેતર ઘણું બધું વધેલું છે, અને એમાં ઉત્પાદન ક્ષમતા પણ વધતી જાય છે. અને જ્યારે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત કરીએ તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આનું મહત્ત્વ ઘણું બધું છે, આનું યોગદાન અને આનું સંશોધન પણ ઘણું બધું છે. બીજું કે ફૂલના બિયારણમાં જે પ્રાઇવેટ કંપનીઓ, જે 2-3 પ્રાઇવેટ કંપની છે, કે ઇન્ડો યુએસ છે, કે નામદારી છે, આ 2-3 કંપનીઓનું ફૂલનું બીજ ઉત્પાદનમાં અને વિતરણ કરવામાં અને એને ડેવલપ કરવામાં એનું પણ યોગદાન ઘણું બધું છે. તો ફૂલ જે છે એની અગત્યતા ઘણી બધી છે. અને આમ જોવા જઈએ તો વૈશ્વિક લેવલે જે ફૂલની વાત કરીએ તો આપણું જે એક્સપોર્ટ કે આપણું જે એનો ફાળો છે એ 1%થી નીચો છે, કે બીજા બધા દેશોમાં જે ફૂલની
વાવેતર છે, ફૂલની ખેતીને પ્રાધાન્ય ઘણું બધું આપવામાં આવે. જ્યારે ભારતમાં છેલ્લા 10-15 વર્ષમાં ફૂલની ખેતીને થોડું ઘણું પ્રાધાન્ય મળ્યું છે, પણ ફળ, શાકભાજી અને મરી મસાલામાં તો આપણે ભારત પહેલેથી જ અગ્રેસર છે અને એના વાવેતરમાં પણ અગ્રેસર છે. પણ છેલ્લા 10 વર્ષથી જોઈએ તો ફૂલની ખેતી પણ ધીમે ધીમે આગળ વધતી જાય છે. આવી જ રીતે આપણે ફૂલની ખેતીમાં જે અલગ અલગ જે આ જે વાત કરી, રોઝ છે, ટ્યુબરોઝ છે, ક્રિસેન્થેમમ છે, પછી હજારીગલ છે, કે આ બધાના આગળ જ્યારે પાકવાઇઝ પણ એક વિડીયો બનાવવામાં આવશે, એના વિડીયો એના એમાં આવતા રોગજીવત વિશેની કે પોષણ વિશેની પણ માહિતી આપવામાં આવશે. તો આ હતી ફ્લોરિકલ્ચર વિશેની માહિતી. જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમે અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.